નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું તમારી શોખ શિક્ષા મેમ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે એક્ઝામ્પલ 2.6, બરાબર છે? પહેલા તો આપણે એક્ઝામ્પલ ની અંદર એ જોઈ લઈએ કે આપણે શોધવાનું શું છે. તો શોધવાની છે ઊર્જા વિદ્યાર્થી. આપણને એવું કીધેલું છે કે વિકિરણના 1 મોલ ફોટોન કે જેની આવૃત્તિ 5×10^14 હર્ટ્ઝ, બરાબર છે? તો તેની ઊર્જા પણ. હવે વિદ્યાર્થી મિત્રો, પહેલો જ ક્વેશ્ચન ફોટોન એટલે છે, બરાબર ને? તો ધ્યાન આપજો કે ધારો કે કોઈ વિકિરણ, બરાબર, જે ઉત્સર્જિત થાય છે. હવે સૂર્યપ્રકાશ નું હોય કે એટીસી કોઈ પણ વિકિરણ હોય, તો એ જયારે ઉત્સર્જિત થાય છે તો ઘણા બધા કિરણો એમાંથી નીકળે છે. કેટલાક કિરણોની ઝડપ વધારે હશે, કેટલાકની ઝડપ ઓછી હશે, કેટલાક કોઈ જગ્યા અથડાઈને પાછા ફરશે. તો એમાંનું એક કિરણ કે જેને આપણે ઓળખી લેવાનું ફોટોન કહીએ, બરાબર છે? તો અહીંયા કીધું છે વિકિરણના 1 મોલ ફોટોન કે જેની આવૃત્તિ આપી દીધેલી છે 5×10^14 હર્ટ્ઝ. હવે આ સોઈડું પડે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, ઊર્જા એટલે ઇંગ્લિશ વર્ડ છે એનર્જી, બરાબર છે? એનર્જી એટલે આપણે એનો સિમ્બોલ લઈ લેવાનો ઈ. શું સિમ્બોલ લેવાનો? ઈ. તો વૈજ્ઞાનિક પ્લાન્કે એવું કીધું, પ્લાન્ક નામનો વૈજ્ઞાનિક કે જેમણે સૂત્ર આપ્યું E=hv, આ સૂત્ર આપ્યું કે જ્યાં એચ એટલે પ્લાન્ક અજાણ, ઈ એટલે એનર્જી એટલે કે ઊર્જા, અને વી એટલે કે આવૃત્તિ, બરાબર છે? ચાલો હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. તમને વિચારશે કે વૈજ્ઞાનિક પ્લાન્કે જ્યારે આ સૂત્ર આપ્યું ત્યારે એમણે કીધું કે એચ બરાબર પ્લાન્ક એક અજાણ છે અને અજાણની કિંમત હંમેશા કેવી રહે છે? અચળ રહે છે. તો પ્લાન્કે એવું કીધું કે એચ ની કિંમત હંમેશા લેવાની 6.626×10^-34 આટલી કિંમત લેવાની, બરાબર છે? આ કિંમત તમારે કાયમના માટે યાદ રાખવાની, જે રીતે આપણે એવોગ્રેડો આંક, બરાબર છે, કેપિટલ એન એ બરાબર એવોગ્રેડો આંક બરાબર આપણે કિંમત યાદ રાખેલી 6.022×10^23 છે, આ કિંમત યાદ રાખેલી. એવી જ રીતે આપણે પ્લાન્ક અચળાંક એચ ની કિંમત યાદ રાખવાની છે 6.626×10^34, બરાબર છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણને ઊર્જા પૂછેલી છે એટલે કે ઊર્જા એટલે કે ઈ. આપણો એક્ઝામ્પલ અહીંયા થી સ્ટાર્ટ થાય છે, બરાબર? ઈ બરાબર એચવી. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, આપણને એચ ની કિંમત તો ખ્યાલ છે, વી એટલે કે આવૃત્તિ આપણને આપી દીધેલી છે, બરાબર? તો આપણે સૂત્ર ની અંદર કિંમત મૂકીએ તો આપણને એચ ની કિંમત છે 6.626×10^-34 ગુણ્યા વી ની કિંમત છે 5×10^14 હર્ટ્ઝ. મૂકી દીધો આ કિંમત કેલ્ક્યુલેટર ની અંદર, તમે વિદ્યાર્થી મિત્રો ગણતરી કરશો તો ઈ બરાબર તમને જવાબ મળશે 3.313×10^-19 જુલ. બરાબર છે? હવે વિદ્યાર્થી મિત્રો, ઈ એટલે એનર્જી. એનર્જી હંમેશા કયા એકમમાં મળે? તો જૂલ એકમમાં, બરાબર છે? બરાબર, ઊર્જાનો એકમ હંમેશા માટે યાદ રાખો કેપિટલ જે એટલે કે જૂલ, બરાબર? ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, આપણને બીજો ક્વેશ્ચન તમારી બુક્સ ની અંદર એ છે કે ઊર્જા, એક્ચ્યુઅલ ક્વેશ્ચન આપણો છે કે ઊર્જા કોણ, બરાબર છે? પણ આપણો ક્વેશ્ચન એ કે આપણને વિકિરણના કેટલા મોલ આપેલા? ફક્ત 1 મોલ આપેલા. મેં તમને એ કીધું કે સૂર્યપ્રકાશના કારણે પણ આપણે વિકિરણ લઈએ છીએ, પણ એ કેટલા મોલ એ નિશ્ચિત નથી. જ્યારે કોઈ કૃત્રિમ રીતે વિકિરણ ફેંકવામાં આવે તો તેમાંના ફક્ત કેટલા વિકિરણનું પૂછેલું છે આપણને? 1 મોલનું શબ્દ રાશ્ય. તો આપણે 1 મોલ ફોટોનને આપણે ઊર્જા કરવી હોય, અત્યારે તો આપણને ઊર્જા મળી ને એ આખી મળી, તો તેમાંથી ફક્ત આપણે 1 મોલ ફોટોનની ગણવી હોય, 1 મોલ ફોટોનની ઊર્જા બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, આ ઊર્જા આપણને કેટલી મળી? 3.313×10^-19 આટલો જવાબ મળ્યો આપણને. અને 1 મોલ એટલે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર 6.022×10^23 છે. 1 મોલ પૂછેલું એટલે આપણે 6.022×10^23 ના વડે ગુણીએ. ધારો કે તમને કીધેલું એટલે 5 મોલ, તો શું કરવાનું? આ જે મોલ છે એને કેટલા વડે ગુણી નાખવાના? 5 વડે. અત્યારે આપણને 1 મોલ કીધેલું એટલે આપણે કેટલા વડે ગુણીએ? 1 વડે. ખબર પડી ગઈ? તમને કીધેલું હોય કે 10 મોલ ફોટો, તો આપણે અહીંયા કેટલા વડે આ જે મોલ એવો કેટલો આંકની કિંમત છે, 1 મોલ બરાબર જે કિંમત છે 6.022×10^23 એને કેટલા વડે ગુણી કરવાની? 10 વડે.
मोल पूछेलू छे। तो विद्यार्थी मित्रों तमे कैलक्युलेटर नी अंदर आनी गणतरी करशो तो जवाब मळशे 199.51 किलो जूल मोल इनवर्स। किलो जूल मोल इनवर्स બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આ કેટલા મોલ ફોટોન ની આપણને ઉર્જા મળી? 1 મોલ। અને ફોટોન ની ઉર્જા બરાબર ખાસ ધ્યાન રાખવાનું છે, એકમ છે ફોટોન ની ઉર્જાનો કિલો જૂલ મોલ ઇન્વર્સ। ખબર પડી ગઈ?